પવિત્ર શ્રાવણ માસને લઈને હિન્દુ સંગઠને માંગ કરી, જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી. હિન્દુ સંગઠને જણાવ્યું કે વડાપ્રધાન પણ જે દેશમાં જાય ત્યાં પણ શાકાહારનો સંદેશ આપે છે. જાહેર સ્થળો અને મોલમાં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ થાય છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે, જાહેરમાં વેચાણ કેટલું યોગ્ય તેવા સવાલ થયો છે. શ્રાવણ માસમાં લોકો ભક્તિભાવ સાથે જોડાયેલા હોય છે. એક સમય એવો હતો કે સોસાયટીમાં ખાલી ઈંડાનું ફોતરું મળે તો આખી સોસાયટી ઉપર નીચે થઈ જતી હતી, પણ આજની તારીખની અંદર એક બ્રાન્ડનું નામ આપીને ઘરની બહાર, મતલબ સારા સારી જગ્યાઓ ઉપર, એવું કહેવાય છે કે એક સારી પબ્લિક જ્યાં રહે છે બરાબર છે, એના બાજુમાં જ એક બ્રાન્ડ મોટો શોરૂમ ખોલી દે છે, પણ વેચાણ તો નોનવેજ જ છે ને, ત્યાં આગળ બીજું શું વેચાયેલું છે? તો સરકારને મેં બે હાથ જોડીને વિનંતી કરી છે, આ પવિત્ર શ્રાવણ માસ છે અને ગુજરાત સરકાર હંમેશા મક્કમતાથી નિર્ણય લેતી હોય છે અને મક્કમતાથી અમારું સંગઠન જે છે ભગવા સેના ભારત જે છે એ આપને વિનંતી કરી રહ્યું છે કે શ્રાવણ માસથી એક એવો નિર્ણય લેવામાં આવે કે મોલની અંદર જે ઓપનમાં નોનવેજ વેચાઈ રહ્યું છે એની ઉપર પણ પ્રતિબંધ લાગે. જેને પણ નોનવેજ વેચવું છે એનો એક વિસ્તાર તય હોય, જ્યાં આગળ વેજનું પ્રમાણ 10% છે ત્યાં 1% અગર નોનવેજની શોપ તમે ઓપન કરો છો તો એની પર પ્રતિબંધ.